Hello friends, good morning. So today what we are going to see is characteristic of amines, nitriles and the nitro compounds. Right, so last what we saw was characteristic group absorption of aldehyde. And today what we are going to see is of amines. So important vibrations in amines are NH stretching, NH bending and CN bending. So that is NH, what I am seeing, telling you here is NH, आमा जे NH देखाई छे, NH stretching vibration हसे, NH bending vibration हसे, अने CN, आ C, अने आ N, CN stretching vibrations हसे. So starting from NH stretching vibration, primary amines show two weak absorption bands, one at 3300 to 3400 centimeter inverse region and another at 3250 to 3300 centimeter inverse. So primary amines ma two weak absorption bands mare chhe kya to ke 3300 to 3400 and 3250 to 3300. These bands represent respectively the free asymmetrical and symmetrical stretching modes. તો આ બે બેન્ડ કઈ છે 3300 ટુ 3400 વાળી છે એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ ની છે એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ અને 3250 ટુ 3300 વાળી જે બેન્ડ છે એ છે સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ ની સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ રાઈટ સેકન્ડ આઈ અમાઇન્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમાં તમારે યાદ રાખવાનું છે કે પ્રાઇમરી અમાઇન્સ હોય તો બે બેન્ડ આપશે સેકન્ડરી અમાઇન્સ હોય તો એક બેન્ડ આપશે અને ટર્શરી અમાઇન હશે તો નો બેન્ડ હશે કેની એન એચ સ્ટ્રેચિંગની સેકન્ડરી અમાઇન્સ શોઝ અ સિંગલ વીક બેન્ડ ઇન ધ રીજન ઓફ 3310 ટુ 3350 સેન્ટીમીટર ઇનવર્ડ્સ અને ટર્શરી અમાઇન્સ ડુ નોટ એબ્ઝોર્બ ઇન ધીસ રીજન ટર્શરી અમાઇન્સ આ રીજનમાં એબ્ઝોર્બ નથી કરતું એન એચ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન્સ આર સેન્સિટિવ ટુ હાઇડ્રોજન બર્નિંગ એન એચ વાઇબ્રેશન્સ છે એમાં હાઇડ્રોજન બર્નિંગ થઈ જાય તો એના લીધે એ સેન્સિટિવ છે અને એને લીધે એની ફ્રિકવન્સીમાં ફેરફાર આવી શકે છે એરોમેટિક પ્રાઇમરી એમાઇન્સ એબ્ઝોર્બ એટ સ્લાઇટલી હાયર ફ્રિકવન્સીસ એલિફેટિક કરતાં એરોમેટિક છે એ થોડીક વધારે ફ્રિકવન્સી એ એનો પીક બતાવતું હશે સો નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ એન એચ બેન્ડિંગ વાઇબ્રેશન ધી એન એચ બેન્ડિંગ કયું છે એન એચ બેન્ડિંગ મેં પાછું સીઝરિંગ વાઇબ્રેશન ઓફ પ્રાઇમરી અમાઇન્સ ઇઝ ઓબ્ઝર્વ ઇન 1580 ટુ 1650 સેન્ટીમીટર ઇનવર્સ રીજન ધી એન એચ બેન્ડિંગ ઇઝ સેલ્ડમ ડિટેક્ટેબલ ઇન સ્પેક્ટ્રા ઓફ એલિફેટિક પ્રાઇમરી અમાઇન્સ NH બેન્ડિંગ છે એ ક્યાં તમને ડિટેક્ટ થાય છે કોઈ વાર સેલ્ડમ એટલે કોઈક વાર ક્યાં એલિફેટિક પ્રાઇમરી અમાઇન્સમાં સેકન્ડરી એરોમેટિક અમાઇન્સ એબ્ઝોર્બ નિયર 1515 સેન્ટીમીટર ઇનવર્સ લિક્વિડ સેમ્પલ્સ ઓફ પ્રાઇમરી સેકન્ડરી અમાઇન્સ શો બ્રોડ એબ્ઝોર્બશન ઇન ધ રીજન ઓફ 666 ટુ 906 રીજન અરાઇઝિંગ ફ્રોમ NH વેગિંગ પણ આ છે એ તમને 666 થી 906 છે એટલે રીજનમાં તમને બહુ ઓછા દેખાવાના ચાન્સીસ હશે સ્લાઇટ વીક બેન્ડ હશે અને થર્ડ છે સી એન સ્ટ્રેચિંગ વાઇબ્રેશન શેની વાત થાય છે સી એન સ્ટ્રેચિંગ એટલે આ સી અને આ એન વચ્ચે ધ સી એન સ્ટ્રેચિંગ વાઇબ્રેશન્સ ઇન પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્શરી એલિફેટિક અમાઇન્સ અપિયર ઇન ધી રીજન ઓફ 1020 ટુ 1250 સેન્ટીમીટર ઇનવર્સ એટલે સીએન સ્ટ્રેચિંગ વાઇબ્રેશન્સ છે પ્રાઇમરી લ્યો સેકન્ડરી અમાઇન લ્યો કે ટર્શરી અમાઇન લ્યો બધામાં ક્યાં દેખાશે 1020 ટુ 1250 સેન્ટીમીટર ઇનવર્સની વચ્ચે એરોમેટિક અમાઇન્સ શો સ્ટ્રોંગ સીએન સ્ટ્રેચિંગ એબ્ઝોર્પ્શન ઇન ધ રીજન ઓફ 1266 ટુ 1342 સેન્ટીમીટર ઇનવર્સ આ છે એલિફેટિક અમાઇન્સનું હતું અને હવે જે છે એ એરોમેટિક અમાઇન્સની ફ્રિકવન્સી બતાવે છે ધી એબ્ઝોર્પ્શન એટ હાયર ફ્રિકવન્સીઝ દેન ધી કરસ્પોન્ડિંગ એલિફેટિક અમાઇન્સ ઇઝ બીકોઝ ઓફ રેઝોનન્સ વિથ એરોમેટિક રિંગ એનું રીઝન શું છે જે એની ફ્રિકવન્સી હાયર આવે છે એનું રીઝન છે એરોમેટિક રિંગ સાથે એનું રેઝોનન્સ
એરોમેટિક રિંગ સાથે એનું રેઝોનન્સ, એટલે સપોઝ આવી રીતના હું લઉં છું NH2, તો આ નાઇટ્રોજનની લોન પેર છે એ અહીંયા આવશે, આ ડબલ બોન્ડ છે અહીંયા શિફ્ટ થશે, આ રેઝોનન્સ થશે આખું, આ રેઝોનન્સના લીધે એની ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ છે નાઇટ્રાઇલ્સ. નાઇટ્રાઇલ્સમાં શું હોય? CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N, આને કહેવાય નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ શોઝ સી એન સ્ટ્રેચિંગ વાઇબ્રેશન, સી અને એનના સ્ટ્રેચિંગ વાઇબ્રેશન નાઇટ્રાઇલ શો કરે છે. એવી એલિફેટિક નાઇટ્રાઇલ્સ એબ્ઝોર્બ ઇન ધ રીજન ઓફ 2240 ટુ 2260 સેન્ટીમીટર ઇન્વર્સ, એન્ડ ધીસ ફ્રિકવન્સી ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ, બિકોઝ આમાં સી ટ્રિપલ બોન્ડ એન તમારા કંઈ પણ કમ્પાઉન્ડમાં હશે તો આ ફ્રિકવન્સી દેખાય 2240 ટુ 2260, એટલે સમજી જવાનું કે તમારા કમ્પાઉન્ડમાં સી ટ્રિપલ બોન્ડ એન છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ એટમ સચ એઝ ઓક્સિજન ઓર ક્લોરિન અટેચ ટુ કાર્બન એટમ આલ્ફા ટુ ધી સી ટ્રિપલ બોન્ડ એન્ડ રિડ્યુસિસ ધી ઇન્ટેન્સિટી ઓફ એબ્ઝોર્પ્શન. ઇલેક્ટ્રોન નેગેટિવ ગ્રુપ્સ હોય તો એનાથી શું થાય છે? આની ફ્રિકવન્સી રિડ્યુસ થાય છે. એરોમેટિક નાઇટ્રાઇલ્સ એબ્ઝોર્બ ઇન ધી રીજન ઓફ 2240 સેન્ટીમીટર ઇન્વર્સ. એરોમેટિક નાઇટ્રાઇલ છે એ આ ફ્રિકવન્સી એબ્ઝોર્બ કરે છે. નાઇટ્રાઇલ્સમાં આટલું જ યાદ રાખવાનું છે. નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ. The presence of nitro compound, nitro group in the compound is characterized by the presence of two strong bands in its IR spectrum, which arises due to asymmetrical and asymmetrical stretching modes of N double bond O respectively. હવે નાઇટ્રો ગ્રુપની પ્રેઝન્સ છે એ કેવી રીતના કેરેક્ટરાઇઝ થાય છે? તો કે એના બેન્ડ છે સ્ટ્રોંગ બેન્ડ હશે, અને કેવા હશે? બે હશે, એક સિમેટ્રિકલ અને એક એસિમેટ્રિકલ, which occurs in the region of 1275 to 1375. આ કયો છે? સિમેટ્રિકલ. એન્ડ 1535 ટુ 1620 સેન્ટીમીટર ઇન્વર્સ. આ કયો છે? એસિમેટ્રિકલનો. એસિમેટ્રિકલ. હવે સિમેટ્રિક સ્ટ્રેચિંગ કેવી રીતના થાય છે? જો નાઇટ્રોજન N આવી રીતના હોય, એક અહીંયા કોઓર્ડિનેટ કોવેલન્ટ બોન્ડ હોય, આ સિંગલ બોન્ડ, આ સાઈડ ડબલ બોન્ડ, બે સાઈડથી જો સરખું સ્ટ્રેચિંગ થાય તો એને સિમેટ્રિક સ્ટ્રેચિંગ કહેવાય, આવી રીતે અને આવી રીતે, તો આ સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ છે. બે બોન્ડ જો એક જ સાઈડ જતા હોય તો એને કહેવાય એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ. હવે સપોઝ તમે નાઇટ્રોની પાસે એના આલ્ફા કાર્બન ઉપર નહીં, એની બાજુમાં તમે કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ લગાડી દો આલ્ફા કાર્બન સાથે, તો ઇન્ક્રીઝ ઇન ધી ફ્રિકવન્સી ઓફ એસિમેટ્રિકલ NO2 બેન્ડ. આ જે એસિમેટ્રિકલ NO2ની બેન્ડ છે એમાં શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે, એની ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થાય છે. એન્ડ ડિક્રીઝ ઇન ધી ફ્રિકવન્સી ઓફ સિમેટ્રિકલ NO2 બેન્ડ. સિમેટ્રિકલ NO2 જે છે એની જે ફ્રિકવન્સી છે એમાં ઘટાડો આવે છે અને આમાં વધારો આવે છે. આ તમારે યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે MCQના ટર્મ્સમાં. એરોમેટિક નાઇટ્રો ગ્રુપ્સ એબ્ઝોર્બ નિયર ધ સેમ ફ્રિકવન્સીઝ એઝ ઓબ્ઝર્વ ફોર કોન્જ્યુગેટેડ એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ્સ. એરોમેટિક જે કમ્પાઉન્ડ છે એ સેમ જ ફ્રિકવન્સી એલિફેટિકની જેમ જે ફ્રિકવન્સી હતી ત્યાં જ એબ્ઝોર્બ કરે છે. સિમેટ્રિક સ્ટ્રેચિંગ ક્યાં છે? જો આ છે એરોમેટિક, ઉપર હતી એલિફેટિકની હતી. સિમેટ્રિક સ્ટ્રેચિંગ ક્યાં છે? 1345 સેન્ટીમીટર ઇન્વર્સ. અને એસિમેટ્રિક છે અહીંયા, જો 1375 છે અહીંયા, 47 છે, એટલું જ આવ્યું, અપ્રોક્સિમેટલી સેમ છે. અને એસિમેટ્રિકલ છે 1523, આ 1535, તો બેની સેમ જ છે એવું કહેવા માંગે છે એલિફેટિક અને એરોમેટિકની. હવે સપોઝ અહીંયા તમે કોઈ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ એડ કરો છો તો સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ છે એ 1310 સેન્ટીમીટર ઇન્વર્સે આવે છે, અને એસિમેટ્રિક સ્ટ્રેચિંગ છે એ 1345 સેન્ટીમીટર ઇન્વર્સે આવે છે. આ શું કામ એવું થાય છે? તો કે આની સાથે રેઝોનન્સ થાય છે એટલે આની ફ્રિકવન્સી ડિક્રીઝ થાય છે. વાઇબ્રેશન શિફ્ટેડ ટુવર્ડ્સ લોઅર ફ્રિકવન્સી ડ્યુ ટુ એક્સટેન્ડેડ રેઝોનન્સ વિથ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. કેવી રીતના? આ નાઇટ્રોજન પાસે લોન પર હશે અહીંયા આવશે, આ ડબલ બોન્ડ છે અહીંયા શિફ્ટ થશે, આ ડબલ બોન્ડ છે અહીંયા આવશે, આવી રીતે રેઝોનન્સ થશે.
અને લાસ્ટ છે નાઇટ્રો એરોમેટિક કમ્પાઉન્ડ શોઝ અ સી એચ સ્ટ્રેચિંગ વાઇબ્રેશન નિયર 870 સેન્ટીમીટર ઇન્વર્સ. દેટ મીન્સ આવી રીતના છે એન એચ નાઇટ્રોજન એન ઓ ટુ. તો આ સી અને એન જે છે ધ સી એન્ડ એન આ બેનું છે, એનું કહે છે કે એનો એક સ્ટ્રેચિંગ વાઇબ્રેશન આવશે. ક્યાં આવશે? 870 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, સો ઇન નેક્સ્ટ લેક્ચર વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇઝ કેરેક્ટરિસ્ટિક એબ્ઝોર્પ્શન ઓફ એસ્ટર્સ.